ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પચાસ થી વધુ ગરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ ઉપરાંત રાજુલા તથા પોલીસ સ્ટેશનમાં થયેલ ચોરીઓના ગુનાઓને અમરેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડિટેક્ટ કરી લીધો છે તેની સાથે રૂપિયા ચૌદ લાખ પંચાણું હજાર છસો છપ્પનનો નો સોનાના દાગીના સહિતનો ચોરીનો મુદ્દામાલ કબજે કરાયો ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની સૂચના મુજબ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા

સગંત તપાસ કરવામાં આવી તેમજ બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા જેમાં રાજુલામાંથી મળી આવેલ સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ ઈસમો મળી આવ્યા આ ઈસમો મહુવામાં થયેલ ઘરફોડ ચોરીના સીસીટીવી ફૂટેજમાં દેખાયા હતા જે શંકાસ્પદ ઈસમો એક જ હોવાનું જણાઈ આવ્યું જે સકમંદ આરોપીઓની સઘન તપાસ દરમિયાન બાતમી તેમજ ટેકનિકલ સોર્સના આધારે દાહોદ જિલ્લા ખાતે આરોપીઓની તપાસ દરમિયાન ચોરીની કરી હતી સંડોવાયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના સહિત તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અમરેલી એલસીબીએ પ્રકાશ લાલાભાઈ ભાભોર નગરસિંહ ગુંડિયાભાઈ મીનામા સંજય ઉર્ફે દાસ નરસિંહ મછાર અને દિલીપભાઈ મણિલાલ સોની નામના આરોપીઓની ધરપકડ કરી છે અમરેલી ક્રાઇમ બ્રાન્ચ પોલીસના કર્મચારીઓ દ્વારા એક મોટા ગુનાનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા હાથ લાગી છે જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે પોલીસની આ કામગીરીથી ચોર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે